શક્તિસિંહ ગોહિલે લઠ્ઠાકાંડ મુદ્દે નિવેદન આપ્યું છે. જ્યાં દારૂબંધી છે ત્યાં જ લઠ્ઠાકાંડ થયું છે. સરકારે તકેદારી રાખી હોત તો મૃત્યુ અટકાવી શકી હોત. ગામના સરપંચે પણ પત્ર લખ્યો, છતાંય કોઈ પગલાં નથી લેવાયા. સરપંચ દ્વારા પોલીસને પણ પત્ર લખાયો હતો, બે વાર પત્ર લખાયા હતા, છતાં કોઈ કાર્યવાહી નહીં થઈ. એમને જીવ ગુમાવવાનો વારો ના આવ્યો હોત. હું સમજી શકું કે તમને ખબર ના હોય ને કોઈ ઘટના ઘટી જાય, બની શકે. પરંતુ જ્યારે તમને ખબર છે, આ રોજિત ગામના સરપંચ જે ગામે આ ઘટના બની છે, એ સરપંચશ્રીએ આ પત્ર લખ્યો, અને રોજિત ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ પત્ર લખ્યો 4 માર્ચ 2022 રોજ કે સાહેબ, રોજિત ગામમાં દારૂનું બેફામ અને ધૂમ વેચાણ ચાલે છે, જેનાથી ભયનો માહોલ ઊભો થયેલો છે. દારૂ પીને અસામાજિક તત્વો બેફામ ફરે છે, ગાળો આપે છે, અમારી બહેનો દીકરીઓની સલામતી નથી. પગલાં ભરો, નહીં તો કોઈ મોટી અઘટિત ઘટના બની જશે. આ 4 માર્ચ 2022 રોજ કહ્યું, એટલે કે આજથી 6-7 મહિના પહેલા કહ્યું. અને કહ્યું એટલું નહીં, પીએસઆઈને પત્ર સીધો મોકલતા નથી, જાતે જઈને એમણે ઇન્વર્ટ કરાવ્યું છે. અને પીએસઓએ પોલીસ સ્ટેશનના અધિકારીએ અહીંયા સહીને સિક્કો કરી આપ્યો કે હા, તમારી ફરિયાદ અમને મળી છે. એટલેથી સરપંચ અટક્યા નથી. સરપંચે જિલ્લા પોલીસ વડા ડીએસપીને પણ કાગળ લખ્યો, ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને એની નકલ મોકલવામાં આવી છે. આનો અર્થ એ થયો કે આ સંપૂર્ણપણે દારૂના અડ્ડાઓ, સરકારના આશીર્વાદ, પોલીસના હપ્તાઓ અને ભાજપના મિલાપણ.